વેલકમ બેક ટુ શાંડીપનિયા એજ્યુકેશન એકેડેમી ચાલો ગયા વિડીયોમાં આપણે એક્ટિવિટી ટેન સુધીનો અભ્યાસ કરેલો હતો અને એક્ટિવિટી ટેનમાં તમને હોમવર્ક પણ આપ્યું હતું હવે આપણે એક્ટિવિટી ઇલેવનનો અભ્યાસ કરીએ તો એક્ટિવિટી ઇલેવનમાં શું કહે છે આપણને અહીંયા ત્રણ ફૂલ આપેલા છે પાંદરીવાળા વચ્ચે કલર લખેલો છે આરીડી રેડ હવે આપણે જે રેડ કલરમાં જે વસ્તુ આવતી હોય તે વસ્તુના નામ લખવાના જેમ કે ફ્લાવર આવી શકે તો લખું અ ફ્લાવર આવે તો અ લખ બીજું શું આવી શકે રેડ કલરનું એપલ આવી શકે તો આપણે લખીએ એન એપલ બીજું શું આવી શકે રેડ કલરમાં પેન લખીએ બરાબર પેન આવી શકે ને રેડ કલર ની તો લખીએ અ પેન હવે આપણે અહીંયા વાક્ય બનાવવાનું છે તો એ લોકોએ આપણે બનાવીને આપ્યું અ ફ્લાવર ઇઝ રેડ ચલો હવે આપણે એપલથી બનાવીએ તો શું બનશે એન એપલ ઇઝ રેડ ફૂલ સ્ટોપ બંનું વાક્ય ચલો રિબિનથી બનાવીએ તો શું બનશે અ રિબિન ઇઝ રેડ કે રિબિન લાલ કલરની છે એપલ એટલે સફરજન લાલ હોય છે પેન તો શું બનશે વાક્ય અ પેન ઇઝ રેડ કે પેન લાલ કલરની છે અથવા તો લાલ રંગની છે બંનું વાક્ય ચાલો ત્યાર પછીનું ફ્લાવર છે યલોમાં તો હવે યલોમાં આપણને એ લોકોએ બે શબ્દ આપેલા છે અ બનાના યલો એટલે પીરો તો પીરો કલરમાં શું આવી શકે કેરા આવી શકે અ અબનાના અસન ફ્લાવર એટલે કે સૂરજમુખીનું ફૂલ આવી શકે હવે બીજા બે શબ્દ આપણે જાતે વિચારવાના છે તો યલો કલરમાં બીજું શું આવી શકે લીંબુ આવી શકે તો આપણે લખીએ અ લેમન લેમન એટલે લીંબુ બરાબર યલો કલરમાં લીંબુ આવી શકે બીજું શું આવી શકે યલો કલરમાં બીજું યલો કલરમાં શું આવી શકે બોલ લઈ લઈએ બોલ આવે ને યલો કલરનો તો આપણે લઈએ અ બોલ બરાબર ચલો હવે આપણે વાક્ય બનાવીએ એ લોકો એક વાક્ય બનાવેલું છે અ બનાના ઇઝ યલો હવે આપણે લઈએ લેમન તો શું વાક્ય બનશે અ લેમન ઇઝ યલો કે લેમન યલો કલર એટલે કે લીંબુ પીરું હોય છે ત્યાર પછી છે સનફ્લાવર તો આપણે લખીએ અ સનફ્લાવર ઇઝ યલો કે સનફ્લાવર યલો કલરનું હોય છે ત્યાર પછી આપણે લીધું બોલ તો આપણું વાક્ય બનશે બોલ ઇઝ યલો બોલ યલો કલરનો હોય છે બરાબર છે ચલો ત્યાર પછી આપણને આપ્યું છે રાઉન્ડ રાઉન્ડ એટલે કે હવે અહીંયા શેપ આપ્યો કલર નથી આપ્યો શેપ આપ્યો રાઉન્ડ એટલે ગોળ ગોળ કયું કયું હોય તો એ લોકોએ આપ્યું બોલ બોલ ગોળ હોઈ શકે ટોમેટો એટલે કે ટામેટું ગોળ હોઈ શકે બીજું શું ગોળ હોઈ શકે તો જો તમારે આ રીતે અ બોલ અ ટોમેટો એ બે વસ્તુ રાઉન્ડ એટલે કે ગોળ હોય બરાબર એ લોકોએ લખ્યું અહીંયા અ બોલ ઇઝ રાઉન્ડ આપણે બીજું વાક્ય બનાવી શકીએ અ ટોમેટો ઇઝ રાઉન્ડ બરાબર તો તમારે બાકીની બે વસ્તુ વિચારવાની છે જે ગોળ શેપમાં હોય અને એ તમારે અહીંયા વાક્ય બનાવીને અને અહીંયા ફૂલમાં લખવાની છે એ તમારું હોમવર્ક બરાબર છે ત્યાર પછીની એક્ટિવિટી ટ્વેલ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું